યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો દ્વારા ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું. અંબાજી ખાતે શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા મકર સંક્રાંતિના દિવસે શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે આજરોજ અંબાજીનગરમાં સાધુ સંતો દ્વારા ધર્મ ધ્વજારોહણનું આયોજન કરાયું હતું. અંબાજીમાં મકર સંક્રાંતિના પાવન દિવસે સાધુ સંતો શાહી સ્નાનનું આયોજન શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમ તારીખ 11 જાન્યુઆરી 15 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે આ કાર્યક્રમમાં આજરોજ અંબાજી ખાતે ધર્મ ધ્વજારોહણનું આયોજન અંબાજીમાં પધારેલ સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ ધાર્મિક કાર્યનું આયોજન કરતી વખતે સૌ પ્રથમ સાધુ સંતો દ્વારા જે તે જગ્યાને ધર્મ ધ્વજારોહણ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થાય છે. ત્યારે અંબાજી મંદિરની બાજુમાં આવેલા માનસરોવરની સામે શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડાની ધૂણી આવેલી છે. અને આ ધૂણી દ્વારા થયેલા 2 વર્ષથી મકર સંક્રાંતિ પૂર્વે કોટેશ્વર ખાતે આવેલા સરસ્વતી નદીના કુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન યોજવામાં આવે છે, જેમાં નાગા સંન્યાસી અને સાધુ સંતો મોટી સંખ્યામાં અંબાજીમાં પધારશે. આ વખતે પણ તારીખ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સાધુ સંતો શાહી સ્નાન નિમિત્તે અંબાજીમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો અને અન્ય સંન્યાસીઓ પણ પધારી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમ નિમિત્તે 12 જાન્યુઆરીના દિવસે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ગણેશજીની આરતી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 13 જાન્યુઆરીના દિવસે ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને 14 જાન્યુઆરીના દિવસે કુમારિકા પૂજન અને બાલિકા પૂજન કરવામાં આવશે. તેમજ 15 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે સંતોની ભવ્ય શાહી શોભાયાત્રા નીકળશે અને કોટેશ્વરના સરસ્વતી કુંડમાં શાહી સ્નાન કરવામાં આવશે. ત્યારે માનસરોવર ખાતે 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રાત્રે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અંબાજી તરફ ઉમટી પડ્યા છે. અરવિંદ અગ્રવાલ, ડીપી ન્યૂઝ, અંબાજી. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. Never miss an update.